હવે આપણે જે બીજા સેક્શનમાં જે ચર્ચા કરી એમાં થોડા પ્રશ્નો છે એ જોઈ જઈએ. એટલે હવે આપણે નેનો ટેકનોલોજીની વ્યાખ્યા શું એ આપણે આમાં શીખા કે જે અણુ કે પરમાણુના લેવલે જે કંઈ એન્જિનિયરિંગ વસ્તુ બનાવવાનું કે યંત્ર બનાવવાનું કરીએ એને નેનો ટેકનોલોજી કહેવાય. પછી નેનો સાયન્સ એટલે શું, નવમો પ્રશ્ન. તો કે જે નાના સ્કેલ ઉપર 1 થી 100 નેનોમીટર સુધીની જે પદાર્થનું કદ હોય એ વસ્તુ ઉપર જે કંઈ આપણે વિજ્ઞાન વિકસાવીએ એના પાયાના સિદ્ધાંતોની સમજ મેળવીએ અને જે વિજ્ઞાન કહીએ એને નેનો સાયન્સ કહેવાય. એટલે એનું ક્વોન્ટમ મિકેનિક્સ એવું નવા ક્ષેત્રનું નામ આપ્યું એમ. પછી નેનો ટેકનોલોજીમાં સંયોજનની પ્રક્રિયા કેવી હોય છે કે એમાં આપણે કીધું ને પરમાણુ અને અણુની લેવલે બધું થાય છે અને એ પ્રક્રિયા બોટમ અપની પ્રક્રિયા કહેવાય. એટલે કે નાનામાંથી મોટી વસ્તુ બનાવવાની, એટલે એક એકને એના પોઝિશન કંટ્રોલ કરી એના સ્થળ અને જે જોડવામાં આવે એ રીતે એની પ્રક્રિયા હોય છે. પછી 10મો પ્રશ્ન, નેનો ટેકનોલોજીનો ઉપયોગ શામાં થાય છે? તો એમ કે બધી જ જાતના વિજ્ઞાનમાં આપણે એનો નેનો ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. પછી બોટમ અપ અને ટોપ ડાઉન અભિગમ એટલે શું એ મેં સમજાવ્યું એમ. બોટમ અપ એટલે નાનામાંથી મોટું અને ટોપ ડાઉન એટલે મોટામાંથી નાનું. એટલે બોટમ અપ એટલે આપણે નાની ઈંટોમાંથી મંદિર બનાવીએ બોટમ અપ કહેવાય અને મોટો પથ્થર કોતરીને મૂર્તિ બનાવીએ એ ટોપ ડાઉન કહેવાય. એટલે નેનો ટેકનોલોજીમાં બોટમ અપનો ઉપયોગ થાય છે. પછી નેનો ટેકનોલોજી ભાષામાં કણ એટલે શું? એટલે નેનો પાર્ટિકલ આપણે કીધું, તો નેનો કણ એટલે શું? તો કે 1 થી 100 નેનોમીટર સુધીનું જેનું કદ હોય પણ એ પોતે જ સ્વતંત્ર રીતે બધું હલનચલન કરી શકે, બધી એની પ્રક્રિયા કરી શકતું હોવું જોઈએ. જ્યારે મૌલિક અણુ જો એના કરતાં નાનો હોય તો પણ એને નેનો પાર્ટિકલ ન કહેવાય, કારણ કે એ બધી પ્રક્રિયા પોતે કરી શકતું નથી. જો અણુનું પરિમાણ 100 નેનોમીટર આવતું હોય તો તે નેનો કણ કહેવાય ના, તો શા માટે? એટલે આ કીધું ને કે અણુનું કદ જો 1 થી 10 નેનોમીટરની વચ્ચે હોય તો એ ભલે એનું કદ નાનું છે પણ તો એને નેનો કણ ના કહેવાય, કારણ કે એ પોતે સ્વતંત્ર રીતે હલનચલન કરી શકતું નથી. એટલે આ રીતે આપણે આટલા કુલ પ્રશ્નો, એટલે આપણે પહેલા 7 પ્રશ્નો પ્રસ્તાવનામાં શીખા અને બધી આ 8 થી 14 પ્રશ્નો છે એ આપણે આ બીજા સેક્શનમાં શીખા. એટલે આવી રીતે સેક્શન સમજવાની સાથે સાથે થોડા થોડા એના પ્રશ્નો પણ લેતા જશું.